નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે પંદર એપ્રિલ બે હજાર વીસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે છે અવશ્ય એકવાર શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે તાજેતરમાં જ પૂર્વ એટર્ની જનરલનું નિધન થયું છે તો તે કોણ છે તો તેના ઓપ્શન આપેલા છે ચાર તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ અશોક દેસાઈ જે ભારતના પૂર્વ એટર્ની જનરલ હતા તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે તો જોઈએ તેના વિશે તો તેઓ આપણા પૂર્વ એટર્ની જનરલ એટલે કે અશોક દેસાઈ છે પૂર્વ એટર્ની જનરલ હતા અને તેઓનું નિધન મુંબઈ ખાતે છે તે થયું છે તેઓને છે લાયન ઓફ ધ બાર તરીકે તે જાણીતા હતા આ ઉપરાંત તેઓ છે જુલાઈ ઓગણીસો ને છન્નુંથી લઈને મે ઓગણીસો ને અઠ્ઠાણું સુધી છે તે ભારતના એટર્ની જનરલ રહ્યા હતા આ ઉપરાંત તેઓ એટર્ની જનરલ નહોતા તે અગાઉ તેઓ શરૂઆતમાં તે પ્રોફેસર અને પત્રકાર રહી ચૂક્યા છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો આગામી પંદર એપ્રિલથી છે કઈ રમત પ્રથમ વખત ઓનલાઈન જે તે સ્પર્ધાનું આયોજન થશે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી શૂટિંગની જે સ્પર્ધા છે તે આ લોકડાઉનને કારણે છે ઓનલાઈન છે તે યોજાવાની છે તો તેના વિશે માહિતી મેળવીએ તો હાલમાં જે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છે પંદર એપ્રિલથી ઇન્ટરનેશનલ ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન જે થવાનું છે અને આ સ્પર્ધામાં શૂટરો પોતાના ઘરે બેસીને આ રમતમાં ભાગ લઈ શકે છે અને ભારતના પૂર્વ શૂટર સિમરોન શરીફ છે તેમના દ્વારા આ ઇવેન્ટની શરૂઆત કરવામાં આવી છે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ છે તે કરવામાં આવશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કોના દ્વારા સ્માર્ટ સ્ટેટોસ્કોપનું નિર્માણ છે તે કર્યું છે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી આઈઆઈટી બોમ્બે દ્વારા એક સ્માર્ટ જે સ્ટેટોસ્કોપ છે તેનું નિર્માણ કર્યું છે તો જોઈએ તેના વિશે તો આઈઆઈટી બોમ્બે દ્વારા છે આ છે સ્માર્ટ સ્ટેટોસ્કોપ છે તે વિકસાવવામાં આવ્યું છે આ ટેટોસ્કોપ વિશે જોઈએ તો આનો મુખ્ય એક ફાયદો એ છે કે આનાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવીમાં મદદ થશે એટલે કે દૂર રહીને છે જે પણ દર્દીની તપાસ કરી શકાય છે અને આ વડે દર્દીથી દૂર રહીને હૃદયના ધબકારા માપી શકાય છે એટલે કે દર્દીથી દૂર રહીને છે તેના શરીરના ધબકારા આ ટેટોસ્કોપની મદદથી છે તે માપી શકાય છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો પીટર બોનેટ્રી નામના ખેલાડીનું તાજેતરમાં જ છે નિધન થયું છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી ફૂટબોલની રમત સાથે પિનર પીટર બોનેટ્રી છે તે સંકળાયેલ છે તો તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો હવે આપણે પીટર બોનેટ્રી વિશે માહિતી મેળવીએ તો પીટર બોનેટ્રી છે તે ધ કેટના નામથી પ્રખ્યાત હતા તેઓને છે જે રમતની જે શૈલી હતી તેના કારણે તેને ધ કેટ નામથી પ્રખ્યાત થયા હતા ઉપરાંત તેઓ છે ઇંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પણ હતા તેઓ છે ચેલ્સા એફસી લંડન અને ઇંગ્લેન્ડ ટીમના તેઓ ગોલકીપર હતા અને ઓગણીસો ને પાસઠની જે લીગ કપ અને ઓગણીસો ને જે એફએ કપમાં છે ચેલસા એફસીને જે જીતવા માટે આ પીટર બોનેટ્રીનું છે તે અગત્યનો ફાળો રહેલો હતો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે ફૂડ બેંક નામની એક પહેલ શરૂ કરી છે તો અહીં એના ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ મણિપુર રાજ્ય દ્વારા છે આ ફૂડ બેંક નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો મણિપુર રાજ્યના ઇમ્ફાલ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા છે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે આ ફૂડ બેંક દ્વારા છે લોકડાઉન દરમિયાન જે ગરીબ લોકો છે અને જરૂરિયાતમંદવાળા લોકો છે તેને તાત્કાલિક ભોજન પૂરું પાડવાનું છે આ ફૂડ બેંકનું લક્ષ્ય રહેલું છે અને આ પહેલ અંતર્ગત ફૂડ પેકેટ સેનેટાઈઝર માસ્ક વગેરે જેવું વિતરણ છે આ ફૂડ બેંક દ્વારા કરવામાં આવશે હાલમાં જે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે તેના કારણે છે આવી જે ફૂડ બેંક દ્વારા છે જરૂરિયાત અને ગરીબ લોકોને છે તે તાત્કાલિક ભોજન અને જરૂરી સામાન મળી રહે તે માટે આ એક પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કઈ સંસ્થાએ ડબલ લેયરવાળા ખાદીના માસ્ક છે તે તૈયાર કર્યા છે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી કે સી છે તેમના દ્વારા આ ડબલ લેયરવાળા ખાદીના માસ્ક છે તે તૈયાર કર્યા છે તો કે સી વિશે બીજી માહિતી જોઈએ તો અહીં કે વીઆઈસીનું પૂરું નામ થશે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન છે તેનું પૂરું નામ થશે અને તેમના દ્વારા જ આ માસ્ક બનાવવામાં આવેલા છે કે વીઆઈસીએને છે બાર લાખ આ માસ્ક બનાવવાનો ઓર્ડર છે તે મળ્યો છે તો તેમાંથી ફક્ત સાત પોઈન્ટ પાંચ લાખનો તો ઓર્ડર એકલા જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા છે તે આપવામાં આવ્યો છે આ ઉપરાંત આ માર્ક છે તે શેમાંથી બનાવવામાં આવે છે તો તે કે વીઆઈસી દ્વારા છે આ માસ્કની જે બનાવટ છે તે રૂ અને ઊનના ઉપયોગ દ્વારા છે આ ડબલ જે ખાદીના કાપડ દ્વારા બનાવવામાં આવે છે તે માર્ક આ રૂ અને ઊનની ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વિશ્વની સૌથી ઘાતક એવી સ્નાઇપર રાઇફલ છે તે કયા દેશે બનાવી છે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી રશિયા દ્વારા છે તે વિશ્વની સૌથી ઘાતક એવી સ્નાઇપર રાઇફલ છે તે બનાવવામાં આવી છે તો આ સ્નાઇપર રાઇફલ વિશે વધારે માહિતી જોઈએ તો રશિયાએ છે તે વિશ્વની સૌથી ઘાતક સ્નાઇપર રાઇફલ બનાવી છે તો આ સ્નાઇપર રાઇફલનું નામની વાત કરીએ તો લોબા એવો આર્મ્સ એસ એલ વી કે ફોર્ટીન ફાઇવ આ રાઇફલનું નામ રહેલું છે અને આ રાઇફલની વિશેષતા એ છે કે આ રાઇફલ બે માઇલના અંતરથી સચોટ નિશાનો લગાવી શકે છે અને આ રાઇફલના વજનની વાત કરીએ તો દસ કિલો જેટલું આ એકલા રાઇફલનું વજન રહેલું છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો પ્રસાર ભારતીએ તાજેતરમાં કઈ નવી ટીવી ચેનલ શરૂ કરી છે તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ ડીડી રેટ્રો નામની છે તે નવી ચેનલ પ્રસાર ભારતી દ્વારા છે તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે તો આ નવી ચેનલમાં છે તે શું દર્શાવવામાં આવશે તો આ નવી જે ચેનલ જે લોન્ચ કરી છે તેમાં ફક્ત દૂરદર્શનના જે જૂના લોકપ્રિય ટીવી પ્રોગ્રામો રહેલા હતા જેમાં રામાયણ મહાભારત શક્તિમાન લિપ લેલા વગેરે જેવા ઘણા બધા જે ટીવી શો છે તે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તે તમામે તમામ પ્રખ્યાત હવે ટીવી પ્રોગ્રામ છે ફરીથી આ ચેનલમાં છે તે શરૂ થવાના છે અને હાલમાં જે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે તો તેમાં લોકો ઘરની બહાર ન નીકળે અને ઘરમાં જ રહે તે હેતુ માટે છે આ ચેનલ શરૂ કરવામાં આવી છે જેનાથી લોકો છે જૂના જે પણ પ્રોગ્રામો હશે જે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તે ઘર બેઠા એક ચેનલ મારફતે જે જોઈ શકશે તો આ ચેનલ શરૂ કરવાનો મુખ્ય હેતુ છે આ લોકડાઉનના સમયમાં છે લોકોને ઘરમાં રાખવા માટેનો રહેલો છે તો આ હતા મિત્રો પંદર એપ્રિલના બે હજાર વીસના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નો ડિટેલ સાથે મૂક્યા છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે